વેસુ ખાતે આવેલી એલપી સવાણી એકેડમી દ્વારા સંચાલકોએ બાળકોના નવા વર્ષના એડમિશન સસ્પેન્ડ કરવાનો પ્રારંભ કરતા નવો મતપૂડો છંછેડ્યો છે. પરિણામે વાલીઓમાં રોષ ફાટી નીકળતા તેઓ મંગળવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચી ગયા હતા અને ડીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક બાળકોના સસ્પેન્શન રદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જોકે ડીઓ કચેરી ખાતે વાલીઓનું સાંભળવામાં આવતું નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફી નિર્ધારણ એક્ટ બાદ સમગ્ર મામલો હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં વિચારણાધીન છે. આગામી 4 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા વખતો વખત વાલીઓને હૈયાધર્પત આપવામાં આવ્યા છે, પરંતુ સંચાલકો કોઈ પણ પ્રકારે સરકારને ગાંઠતા ન હોવાને કારણે અવારનવાર વાલીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સંચાલકો દ્વારા બાકીની ફી વસૂલવા બાબતે વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવી વાલીઓને બાનમાં લઈ ફી વસૂલવાનો પેત્રો શરૂ કર્યો છે. તેમ છતાં વાલીઓ સંચાલકોને મચક આપી રહ્યા નથી, જેના કારણે સંચાલકો પણ ફી વસૂલવા માટે વાલીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે. સોમવારે વેસુ ખાતે આવેલી એલપી સવાણી સ્કૂલ દ્વારા ફી ન ભરનાર બાળકોને સસ્પેન્ડ કરતા લેટરો વાલીઓને વોટ્સએપ ઉપર મોકલી આપતા રોષ ફાટી નીકળ્યો છે. સ્કૂલ તરફથી આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે ફી નહીં ભરવા છતાં વીતેલા વર્ષમાં બાળકના અભ્યાસને અસર પડે તેવા કોઈ પગલાં શાળા દ્વારા ભરાયા નથી, પરંતુ વારંવારની નોટિસો બાદ પણ વાલીઓ દ્વારા ફી નહીં ભરતા શાળા દ્વારા હવે આ પગલાં ભરાઈ રહ્યા છે. ઉલટાના વાલીઓએ તેમના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ફી ભરવાની તાકીદ કરી છે અને ફી નહીં ભરાય ત્યાં સુધી તમામ બાળકોના એડમિશન સસ્પેન્ડ કરતા હોવાની જાણકારી હતી, જેને લઈને મંગળવારે વાલીઓનું એક મોટું સંગઠન મોરચો લઈને કલેક્ટર કચેરી પહોંચી ગયું હતું અને ડીઓ રાઠોડને આવેદનપત્ર આપી શાળા દ્વારા ચાલુ કરેલી દાદાગીરીની રજૂઆત કરી હતી. પરંતુ ડીઓ રાઠોડે પણ વાલીઓનું જણાવ્યું હતું કે આ મામલો સીબીએસઈ લેવલનો છે, મારા હાથમાં કોઈ સત્તા નથી, તમે જે આવેદનપત્ર આપશો તે હું આગળ સીબીએસઈ બોર્ડને મોકલી આપીશ. આ સાંભળી વાલીઓ છંછેડાઈ ગયા છે અને ડીઓ કચેરી ખાતે તેમની કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી. પરિણામે સ્કૂલ દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ લેટર રદ કરવાની માંગ કરી છે અને શાળા એલપી સવાણી એકેડમી સ્કૂલ સરકાર દ્વારા રચાયેલી એફઆરસી કમિટીમાં પહેલા ફીનું માળખું ક્લિયર કરાવી લે, ત્યારબાદ બીજા દિવસે જ વાલીઓ ફી ભરી દેશે તેવું વાલીઓએ જણાવ્યું છે. જ્યાં સુધી એફઆરસીમાં ફી માળખું નક્કી નહીં થાય ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરવાના એવા પણ વાલીઓએ જણાવ્યું છે. શાળા સામે લડાઈ ચાલુ રહેશે તેવી વાલીઓએ ચીમકી પણ આપી છે.